નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો જેલમાંથી બહાર આવ્યો યુટ્યુબર. બિહારના યુટ્યુબર મનીષ કશ્યપને પટણા હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે. તે બિહારની બેઉર જેલમાંથી 9 મહિનાથી બંધ હતો. બહાર આવી તેણે કહ્યું છે કે બિહારમાં કંસની સરકાર ચાલી રહી છે. કાર પાસેથી ભીડ જોઈને કહ્યું કે અહીં દરેકને સુરક્ષા મળે છે, પરંતુ અમારા માટે રોડ જ ખાલી કરાવી નાખો. આગળ ચાલતા લોકોને તેણે કહ્યું કે મને જવા દો, નહીંતર આ લોકો ફરીથી મારા પર કેસ કરી દેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે ફાયરિંગ. મળતી માહિતી મુજબ સુકમાના SP કિરણ ચૌહાણે જણાવ્યું છે કે છત્તીસગઢના સુકમાના ગોંગુંડા વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે સામસામે ફાયરિંગ ચાલી રહ્યું છે. આ બનાવમાં 3-4 નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ આ સર્ચ ઓપરેશનમાં ઘાયલોની સંખ્યા વધી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણીતા વૈજ્ઞાનિકનું હાર્ટ એટેકથી નિધન. કાનપુર IIT વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રોફેસર સમીર ખાંડેકરનું સ્ટેજ પર બોલતી વખતે હાર્ટ એટેકથી અવસાન થયું છે. જ્યારે તેઓ સ્ટેજ પર પડ્યા ત્યાં બેઠેલા લોકોને લાગ્યું કે તેઓ ભાવુક થઈ ગયા છે, એટલે લોકો બેસી ગયા. થોડી વાર સુધી તે ઉઠ્યા નહીં તો લોકો દોડીને તેમને ઉપાડી ગયા. હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં તેમનું મોત નિપજ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે તેઓ પોતાના સંબોધનમાં લોકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કહેતા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાનની આગાહીમાં AI ટેકનોલોજીનો થશે ઉપયોગ. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ હવે ચોકસાઈ લાવવા માટે AIનો સહારો લેવાશે. હવામાન વિભાગ AI આધારિત જલવાયુ મોડલ તૈયાર કરી રહ્યું છે. અત્યારે હવામાન સુપર કોમ્પ્યુટરના ગાણિતિક મોડલના આધારે આગાહી કરે છે. AIના ઉપયોગથી ઓછા ખર્ચમાં વધુ સારી આગાહીઓ કરી શકાશે. AI ટેકનોલોજીથી કમોસમી વરસાદ, પૂર અને દુષ્કાળની સાચી આગાહી કરી શકાશે. આ વર્ષે ભારે હવામાનને કારણે લગભગ 3,000 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.